गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ छू जयदीप पटेल अने आपणे धोरण 12 चेप्टर 2 सपुष्पी वनस्पतिओमां लिंगी प्रजनन विषे अभ्यास करीशुं। आगला विडियोमां आपणे पुष्प विषे भण्या, तेनी उपयोगिता विशिष्टता लक्षणो समझ्या। हवे आगळ आपणे पुष्पनी पूर्व फलन घटनाओ विषे समझीशुं। तेनी अंदर आपणे खबर छे कि पुष्पनी अंदर पू केसर तेमज स्त्री केसर, जे नर पू केसर जे छे ते नर प्रजनन तंत्र छे अने स्त्री केसर छे ए मादा प्रजनन तंत्र छे। तो आपणे अहींया पू केसर विशे वात करीशुं। हवे पू केसर तो अहींया दर्शावेलुं छे कि पू केसर तंतु, आ पू केसर तंतु छे अने तेनी ऊपर परागशय आवेली छे, जेनी अंदर परागज होय छे, बराबर। આ એક લાક્ષણિક પુકેસર તંતુ છે। હવે જ્યારે તમે આ જ પુકેસર આ પરાગશયને જ્યારે તમે આડો છેદ લેશો અને આડો છેદ લઈ તમે માઇક્રોસ્કોપ નીચે સ્લાઇડમાં જોશો તો તમને આ રીતનું દ્રશ્ય જોવા મળશે। તો એની અંદર અહીંયા તમને આ જ બતાડેલી છે બહાર જે ડાર્ક લાઇન કરેલી છે, જે આ છે તે સ્પોટન રેખા છે કે જ્યાંથી જે પરાગશય છે એ તૂટવાની ક્રિયા શરૂ થશે। ત્યારબાદ તેની અંદર તમે જોશો જ્યારે આડો છેદ લઈશું ત્યારે અંદર આપણને આ રીતની આકૃતિ જોવા મળશે, જેમાં આ પરાગ કોટરો છે, જે અહીંયા આ કોટર છે એક અને અહીંયાથી આ એમ બે, એટલે એક બે ત્રણ ચાર, આ એક આ બે આ ત્રણ અને આ ચાર, એવી રીતે ચાર ભાગમાં કોટરો વહેંચાયેલા છે જેની અંદર પરાગજ આવેલી છે, બરાબર। નીચેનો ભાગ જે છે તે આપણે પુકેસર તંતુ તરીકે ઓળખીશું। આ જે છે તેને આપણે પરાગશયનો ત્રિપારિમાણિક છેદ કહીએ છીએ। હવે આગળ જોઈશું કે પુકેસર છે એ કેવું છે, શું છે। તો પુકેસર જે છે તે બે ભાગમાં વહેંચાયેલું છે, લાંબા અને પાતળા તંતુનો દંડ કહે છે। તો તે કેવું છે, લાંબુ અને પાતળું બે ભાગમાં વહેંચાયેલું છે, બરાબર, લાંબા અને પાતળા। તે દ્વિખંડીય હોય છે જેના પરાગશય કહે છે, દ્વિખંડીય છે, બરાબર, જેને આપણે પરાગશય કહીએ છીએ। નિકટવર્તી છેડો પુષ્પના દલપત્ર સાથે જોડાયેલો છે, કે જે આ નિકટવર્તી છેડો છે આ જે છે એ પુષ્પના દલ સાથે જોડાયેલો રહે છે। જુદી જુદી જાતોમાં લંબાઈ અને સંખ્યા જુદી હોય છે। તો પુકેસર જે પરાગશય છે એટલે આ પુકેસર તંતુ છે, તો પુકેસર તંતુની દરેક પુષ્પની અંદર તમે વિવિધ પુષ્પ લઈ શકો છો, પાંચ છ પુષ્પ આજુબાજુમાં થતા હોય તો લાવી એને નિરીક્ષણ કરશો તો તમને બધાની અંદર પુકેસર તંતુની રચના જુદી જુદી જોવા મળશે, કે જેમ કે તેની લંબાઈ છે, પહોળાઈ છે, એ અલગ અલગ જોવા મળશે। તો એટલા માટે તે જુદી જુદી જાતિમાં તેની લંબાઈ અને સંખ્યા જુદી હોય છે। પરાગશય, આ પરાગશય છે તે દ્વિખંડીય છે, જેના દરેક ખંડમાં બે કોટરો આવેલા છે। તો મેં અહીંયા કહ્યું તમને દ્વિખંડીય અને એની અંદર બે કોટરો આવેલા છે, બરાબર। ત્યાર પછી તેના ખૂણા પર ચાર લઘુ બીજાણુ ધાણીઓ હોય છે, તો તેના ખૂણા પર એટલે અહીંયા આગળ કીધી ચાર, એક બે એક બે એક બે ત્રણ ચાર ખૂણા ઉપર, બરાબર, એ લઘુ બીજાણી ધાણીઓ આવેલી હોય છે। દરેક ખંડમાં બે લઘુ બીજાણી હોય છે। તો આપણે અહીંયા મિત્રો જોઈશું કે અહીંયાથી આપણે આ ભાગ પાડી દીધો, આ એક ખંડ અને આ બે, તો આ બે ભાગ પડી ગયો, તો એક ખંડની અંદર એક અને બે એવી રીતના બે ભાગ પડે છે, એવી રીતે બીજા ખંડની અંદર ત્રણ અને ચાર ભાગ પડે છે। માટે કહેવું છે દરેક ખંડમાં બે લઘુ બીજાણુ ધાણી હોય છે, તે આગળ વિકાસ પામી પરાગ કોથળીઓ એટલે કે પરાગ કોટરોમાં બનાવે છે। તો આ જ લઘુ બીજાણુ ધાણી જે છે, બરાબર, તે શું બનશે, પરાગ કોટરોમાં રૂપાંતરિત થશે અને જેની અંદર પરાગ જ નિર્માણ થશે। તો આ હતું પુકેસર વિશેની માહિતી। હવે નેક્સ્ટ સેશનમાં આપણે જોઈશું લઘુ બીજાણુ ધાણીની રચના। થેન્ક યુ વેરી